नमस्कार विद्यार्थी मित्रों, फरी एक વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 8 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી માં ચેપ્ટર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ભાગ 2 માં આપણે પાક ઉત્પાદન ની મૂળભૂત પદ્ધતિઓ માં પહેલી પદ્ધતિ ભૂમિને તૈયાર કરવી એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, ત્યાર પછીનો આપણો મુદ્દો ખેતીના ઓજારો. મિત્રો, આધુનિક સમયમાં કોઈ પણ કામને ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને ટૂંકા ગાળામાં પૂરું કરવું હોય તો તેના માટે સાધનોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તે જ પ્રમાણે ખેતીને પણ સરળ બનાવવા માટે કેટલાક સાધનોનો ઉપયોગ થાય છે. કયા કયા સાધનો? તો એમાં સૌથી પહેલા તો આપણે સારા પાકનું ઉત્પાદન કરવું હોય તો સારા પાકના ઉત્પાદન માટે સૌથી પહેલા તો બીજને રોપતા પહેલા માટીના અત્યંત નાના નાના ટુકડા કરવા આવશ્યક છે. મિત્રો, અગાઉના ભાગ 2 માં આપણે શીખી ગયા કે ખેતરને ખેડ્યા બાદ કેટલીક વખત માટીના મોટા મોટા ટુકડા રહી જાય છે, જેને પાટિયાની મદદથી તોડવામાં આવે છે. તો મિત્રો, કેટલીક વખત જે માટીના મોટા મોટા ટુકડા હોય એ માટીના મોટા મોટા ટુકડાઓને અત્યંત નાના ટુકડાઓમાં ફેરવવા ખૂબ જ આવશ્યક છે. તો આ માટે વિવિધ ઓજારોનો ઉપયોગ થાય છે. તો મિત્રો, કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે? તો એમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા હળનો ઉપયોગ. તો કે પ્રાચીન સમયથી કયા કયા કામો માટે થશે? તો કે સૌથી પહેલા તો જમીનને ખેડવા માટે થશે, એ સિવાય તો કે ખાતરને ભેળવવા માટે. મિત્રો, ભાગ 2 માં આપણે એ પણ ભણ્યા કે કેટલાક ખેડૂતો એ ખેતરને ખેડતા પહેલા તેમાં કુદરતી ખાતર નાખશે, ત્યારબાદ ખેડ કરશે, જેનાથી શું થશે? તો જે કુદરતી ખાતર હશે એ જમીનમાં ખૂબ જ સારી રીતે મિશ્રણ પામશે, જેથી જમીન શું થશે? તો કે વધુ પ્રમાણમાં ફળદ્રુપ થશે. ત્યારબાદ આનો ઉપયોગ બીજા કયા કામ માટે થશે? તો કે નીંદણના નિકાલ માટે. કેટલીક વખત વધુ પ્રમાણમાં નીંદણ ઉગ્યું હોય તો તેને ખેડ દ્વારા શું કરવામાં આવશે? તો કે દૂર કરવામાં આવશે. એ સિવાય હળનો ઉપયોગ ક્યાં થશે? તો કે માટીને ખોદવા માટે. તો મિત્રો, હળનો ઉપયોગ તો કે જમીનને ખેડવા માટે, ખાતર ભેળવા માટે, નીંદણના નિકાલ માટે અને માટીને ખોદવા માટે થશે. હળની રચના કયા પ્રકારની છે? તો મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કે લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી, જેને કયા નામથી ઓળખવામાં આવે છે? ફાલ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પટ્ટીનો આકાર ત્રિકોણાકાર રહેશે. તો જે લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી, જેને કયા નામે આપણે ઓળખીશું? તો કે ફાલ તરીકે ઓળખીશું. ત્યારબાદ હળનો જે મુખ્ય ભાગ, હળનો મુખ્ય ભાગ જેને શું કહેવામાં આવશે? તો કે હળ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે હળ શાફ્ટ હશે એ હળ શાફ્ટના એક છેડે શું હશે? તો કે હેન્ડલ હશે, જ્યારે બીજો એનો જે ધરી જેવો ભાગ હશે એ ધરી જેવો ભાગ કોની સાથે જોડાયેલો હશે? તો કે જોત સાથે જોડાયેલો હશે. હવે મિત્રો, જોત એ એક પ્રકારનો લાંબા લાકડા જેવી રચના હોય છે, જે ક્યાં મૂકવામાં આવશે? તો કે જે ખેતીના કામ માટે જે બળદ રાખેલો હશે એ બળદની ગરદન ઉપર રાખવામાં આવશે. તો મિત્રો, સામાન્ય રીતે હળને ખેંચવા માટે બળદનો ઉપયોગ થાય છે. એ સિવાય કેટલાક
કે ઘોડા અને બે બળદ અને એક વ્યક્તિ દ્વારા કોકે અને ચલાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ખેતીના બીજા સાધનોમાં આપણે ખરપિયાની વાત કરીશું. તો ખરપિયો એ કેવું સાધન છે? તો મિત્રો ખરપિયો એ સરળ ઓજાર છે. ઉપયોગ ક્યાં થશે? તો કે નિંદણને દૂર કરવા માટે તેનો ઉપયોગ થશે. એ સિવાય તો કે જમીનને પોચી કરવા માટે પણ ખરપિયાનો ઉપયોગ થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો એમની રચના કયા પ્રકારની હોય છે? તો કે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કે લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. એ સિવાય એક મજબૂત પોગળી અને લોખંડની મળેલી તકતી એક છેડે જોડાયેલ હોય છે. આ જે પટ્ટી રહી એ કેવી હશે? એકદમ તીક્ષ્ણ હશે, કારણ કે જમીનમાં સરળતાથી પ્રવેશી શકે. તે બ્લેડની માફક કામ કરશે. ત્યારબાદ તેનો જે બીજો છેડો રહ્યો એ પ્રાણીઓ તે સાધનને ખેંચી શકશે, એ માટે તેનો ઉપયોગ કરશે. ફરીથી મિત્રો ખરપિયો એ કેવો એકદમ સરળ ઓજાર છે. તેનો ઉપયોગ ક્યાં થશે? તો કે નિંદણને દૂર કરવા તથા જમીનને પોચી કરવા. રચના કયા પ્રકારની? તો કે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ગંદો આવેલો હોય છે. એ સિવાય નીચેની તરફ એક મજબૂત પહોળી લોખંડની વળેલી તકતી જેવી રચના આવેલી હોય છે. તો ખેતીના ઓજારોમાં બીજું આધુનિક સમયમાં વપરાતું ઓજાર તો કે દાંતી, જેને કલ્ટિવેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આધુનિક સમયમાં ખેતીને ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી મહેનતે કરવા માટે જમીનને ખેડવા માટે સારો ઉપયોગ થશે. તો કે આધુનિક સમયમાં દાંતી એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગ થશે.